ઓફ વડોદરા. ઇન્દ્રપ્રસ્થનો રસોડો ભૂખ્યાને ભોજન પીરસવાના સેવા યજ્ઞને 2 વર્ષ પૂર્ણ થયા છે. ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી પૂરું પાડવાના સંકલ્પ સાથે સેવા સમર્પણ સદભાવનાના સૂત્રને સાર્થક કરી રહેલા ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ ગ્રુપ દ્વારા કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર ભૂખ્યા લોકોને જઠરાંગની ઠારવા ગોત્રી સરકારી હોસ્પિટલના દરવાજા સામે શરૂ કરાયેલ ઇન્દ્રપ્રસ્થનું રસોડું સેવા યજ્ઞને આજે 2 વર્ષ પૂર્ણ થયા છે. ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટના યુવાનોએ 3 એપ્રિલ 2022 ના રોજ ભૂખ્યાને ભરપેટ ભોજન પીરસવાના સંકલ્પ અને સેવા સમર્પણ સદભાવનાના સૂત્ર સાર્થક કરવા ઇન્દ્રપ્રસ્થનું રસોડું સેવા યજ્ઞ શરૂ કરાયો હતો. સેવા યજ્ઞને 2 વર્ષનો સમય પૂર્ણ થયો છે. બીજા વર્ષે પણ 3,25,000થી વધુ ભોજન તૃપ્તિના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત ઉનાળામાં રાહદારીઓ માટે સતત 3 મહિના સુધી અવિરત મસાલા છાશ વિતરણ, પાર્શ્વ જલ સેવા, બાળકો માટે ચપ્પલ વિતરણ, ચોમાસામાં રેઇનકોટ અને છત્રીનું વિતરણ કરવામાં આવતું હોય છે. છેલ્લા 2 વર્ષથી શિયાળામાં ધાબળા વિતરણ સેવા પણ કરવામાં આવે છે. માત્ર દાતાઓના સહયોગથી આ સેવા યજ્ઞ અવિરત કાર્યરત રહ્યો છે. આ ઉપરાંત શૈક્ષણિક સહાય, ગ્રામ્ય વિસ્તારની શાળાના વિદ્યાર્થીઓને શાળા ગણવેશ અને શિક્ષણ કીટ, રાહતદારી ચોપડા વિતરણ, સાયકલ વિતરણ કરવામાં આવે છે. જરૂરિયાતમંદ દર્દીઓને આરોગ્ય સહાય પણ પૂરી પાડવામાં આવે છે. આ વર્ષે ગૌશાળાના લાભાર્થી અને પર્યાવરણના જતનના સંકલ્પ સાથે 280ની ઉપરાંત સોસાયટી, પૂળ, અપાર્ટમેન્ટ વગેરે સ્થળો પર વૈદિક હોળી કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વટીમાર્ગુ, ગરીબ, ભિક્ષુક, દિવ્યાંગ અને નિઃસહાય લોકોને નિયમિત ભોજન પીરસી જઠરાંગની ઠારવાની સાથે સાથે કોરોના મહામારીની બીજી અને ત્રીજી લહેરમાં કોરોનાગ્રસ્ત પરિવારો માટે ખાસ ટિફિન સેવા પણ કાર્યરત કરી સેવાની જ્યોત જલાવી હતી. આ ઉપરાંત ઓક્સિજન બેંક અને એમ્બ્યુલન્સ સેવા તાત્કાલિક શરૂ કરી પરિવારોના પડખે ઊભા રહ્યા હતા.